કચ્છ જિલ્લાના કંડલા મુક્ત વ્યાપાર ક્ષેત્રના 55મા સ્થાપના દિન નિમિત્તે યોજાયેલ કાર્યક્રમમાં 11 ઉદ્યોગકારોને નિકાસ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા હતા. 54 વર્ષ પૂર્વે દેશના પૂર્વે વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી દ્વારા એશિયાના પ્રથમ એવા કંડલા મુક્ત વેપાર ક્ષેત્રનો પાયો નાખ્યો હતો. ચાલુ વર્ષે આ વેપાર ક્ષેત્રે 48% જેટલી નિકાસ વૃદ્ધિ નોંધાઈ છે. કંડલા યુક્ત વ્યાપાર ક્ષેત્રના 55મા સ્થાપના દિન નિમિત્તે યોજાયેલ કાર્યક્રમમાં ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી તથા કંડલા મુદ્રા પ્રિન્સિપલ કસ્ટમ કમિશનર સંજય કુમાર અગ્રવાલ તેમજ જીએસટી કમિશનર પ્રમોદ વસાવાના હસ્તે નિકાસ સહિતના વિવિધ ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર 11 જેટલા ઉદ્યોગકારોને નિકાસ એવોર્ડ આપવામાં આવ્યા હતા. उन्होंने वर्ष 2000 में कार्य शुरू किया, तब उनके पास आप लोगों की तालियों की आवाज धीरे पड़ रही है, जोर से रिड्यूसिंग इट्स कार्बन फुटप्रिंट बाय डेवलपिंग ग्रीन एनवायरमेंट and using renewable solar energy in power generation for its manufacturing facility. Apart from empowering women, जब उन्होंने 2000 में कार्य शुरू किया तब उनके पास मात्र 40 कर्मचारी थे, जो आज बढ़कर 900 हो गए हैं. They use clothing और industrial wiping racks में सबसे बड़े निर्यातक हैं. 2017-18 में कुल एक्सपोर्ट परफॉर्मेंस है 127.5.